વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન્જ ધ વોઇસ ચાલુ કરી રહ્યા છે અને પહેલાના વિડીયોની અંદર આપણે ડુએસ ડાયરેક્ટેડ જોયું હતું. એમાં ડુએસ ડાયરેક્ટેડની અંદર ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર કીધું. ડુએસ ડાયરેક્ટેડને જ અંતર્ગત આપણે ચેન્જ ધ વોઇસ લેવા જઈ રહ્યા છીએ. તો જ્યારે આપણે ચેન્જ ધ વોઇસ લઈએ છીએ ત્યારે અમુક બાબતો તમારા મનની અંદર હોવી જોઈએ. પહેલા તો તમારા ટેન્સ ક્લિયર હોવા જોઈએ, પણ તમે ચિંતા નહીં કરતા. અહીંયા હું ટેન્સનું ઉદાહરણ આપીશું, કઈ રીતે ભણાવવા જઈ રહ્યો છું એ હું તમને પહેલાં રૂપરેખા આપી દઉં, અને એ રૂપરેખા આપ્યા પછી આપણે ચેન્જ ધ વોઇસ ચાલુ કરશું. ફર્સ્ટ પોઈન્ટ, ચેન્જ ધ વોઇસની હું તમને ડેફિનેશન આપીશ કે શું કામ ચેન્જ ધ વોઇસ મહત્વના છે. એની તમારી સમક્ષ ડેફિનેશન રજૂ થશે. ડેફિનેશન આપ્યા પછી ચેન્જ ધ વોઇસ એક કાળ, એટલે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ, બધા કાળ મિક્સ નહીં કરી, એ ત્રણ કાળનો આપણો સેટ બનાવશું. એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવમાં વાક્ય દ્વારા, અને પછી એ જ કાળમાં હું તમારી સમક્ષ પેરેગ્રાફ રજૂ કરીશ. એમ એક વખતના વિડીયોની અંદર સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, એક વખતના બીજા વિડીયોની અંદર સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પછી સાદો ભવિષ્યકાળ, એ રીતે આપણે આખા સેટ પ્રમાણે ચેન્જ ધ વોઇસને આપણે આગળ જશું. પોઈન્ટ નંબર વન, ચેન્જ ધ વોઇસ કોને કહેવો, અને વોઇસ મિત્રો બધામાં આવે. હું તમને એક વસ્તુ ઉદાહરણ આપું છું મિત્રો, કે કોઈ પણ ભાષા હોય ને એમાં વાક્યની શરૂઆત કાં તો કર્તાથી થાય અને કાં તો કર્મથી થાય, અને જ્યારે વાક્યની શરૂઆત કર્તાથી થાય તો એને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે, અને જ્યારે વાક્યની શરૂઆત કર્મથી થાય તો એને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. ખાસ કરીને એ કર્મણી રચના બને છે અને એ કર્મણી રચના પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા બધી જ ભાષાઓમાં હોય છે, ગુજરાતી ભાષા હોય, અંગ્રેજી ભાષા હોય, સંસ્કૃત ભાષા હોય, અને એ બધી જ ભાષાની અંદર વાક્યની શરૂઆત બે જ રીતે થાય છે, એક કર્તાથી અને બીજું કર્મથી. એટલે હવે આપણે આ રીતે ડિટેલની અંદર જોઈએ છે. પ્રત્યેક વિડીયોની તમારે એક સેટ બનાવવાનો છે, ડુએસ ડાયરેક્ટેડનો આખો સેટ, ચેન્જ ધ વોઇસનો આખો સેટ, અને એ પ્રમાણે નોટમાં લખતા જવાનું છે. જો મને અમુક જણે એમ કીધું કે પ્રશાંતભાઈ એવું પણ બને ગવર્મેન્ટ કોર્સ ઘટાડે, તો ગવર્મેન્ટ કોર્સ ઘટાડશે તો ડુએસ ડાયરેક્ટેડનો કે ચેન્જ ધ વોઇસનો ન ઘટાડે. ઘટાડવા માટે કયા કયા ચેપ્ટર હોઈ શકે એમને જનરલી ખ્યાલ છે, એટલે તમે એ ફિકર રાખતા નહીં, તમારે મારી સાથે ભણતા રહેવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ વોઇસ. પોઈન્ટ નંબર વન, કોઈ પણ ભાષામાં વાક્યની શરૂઆત બે રીતે થાય છે, એક કર્તાની મદદથી, બીજા નંબરે કર્મની મદદથી. એટલે કે સાદો વર્તમાન કાળ કર્તાની મદદથી શરૂ થતું વાક્ય,
સાદો વર્તમાન કાળ કર્મની મદદથી શરૂ થતું વાક્ય. તો જે વાક્યની શરૂઆત કર્તાથી થાય એને કર્તરી રચના કહે, અને જે વાક્યની શરૂઆત કર્મથી થાય એને આપણે કર્મની રચના કહેવામાં આવે છે. તો જો કોઈ પણ ભાષામાં પહેલો પોઈન્ટ આપણે મૂકશું મિત્રો, કોઈ પણ ભાષામાં વાક્યની શરૂઆત બે રીતે થાય છે, અને બીજો નંબર આપણે આપશું કર્મની મદદથી, કર્મની મદદથી. એક કર્તાની મદદથી, બીજો નંબર આપણે આપીએ છીએ કર્મની મદદથી. એટલે કે જે વાક્યની શરૂઆત કર્તાની મદદથી થઈ હોય તેને કર્તરી રચના કહેવાય. પહેલા આપણે એ સમજવું છે મિત્રો કે કર્તા કોને કહેવાય. તો સામાન્ય ભાષાની અંદર જોઈએ તો ક્રિયાના કરનારને કર્તા કહેવાય. સામાન્ય રીતે વિચાર કરીએ તો કે રમેશ ક્રિકેટ રમે છે, તો અહીંયા આપણે જોઈએ રમનાર કોણ છે, તો કે રમેશ. તો રમેશ કર્તા થઈ ગયો. તો આજે રમેશ ક્રિકેટ રમે છે, રમેશ પ્લેસ ક્રિકેટ, એમાં રમેશ જે છે કરનાર કોઈનો કહેવાય, અને વાક્યની શરૂઆત રમેશથી જ થયો એટલે કે ક્રિયાના કરનારથી જ થઈ એટલે કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવાય. તો કહેવાનો ભાવ એવો છે કે કાં તો વાક્યની શરૂઆત રમેશ પ્લેસ ક્રિકેટમાં રમેશની મદદથી થશે, અને કાં તો ક્રિકેટની મદદથી થાય છે. રમેશ ક્રિકેટ રમે છે ગુજરાતીની અંદર કાં તો વાક્યની શરૂઆત રમેશની મદદથી થાય છે, અને કાં તો વાક્યની શરૂઆત ક્રિકેટની મદદથી થાય છે. હવે જે વાક્યની શરૂઆત રમેશની મદદથી થઈ એ વાક્યને આપણે કહીએ છીએ કર્તાની મદદથી વાક્ય શરૂ થયું, અને જે વાક્યની શરૂઆત ક્રિકેટની મદદથી થઈ એ વાક્યને આપણે કહીએ છીએ કે કર્મની મદદથી વાક્ય શરૂ થયું. ફરીવાર મારી સાથે સમજો મિત્રો કે કિશન ગીત ગાય છે, આ સાદું વાક્ય છે જેમાં કિશન જે છે તે કર્તા છે, ગીત જે છે તે કર્મ છે, અને ગાય છે તે ક્રિયાપદ છે. તો કિશન કર્તા અને ગીત જે છે તે કર્મ છે. તો વાક્યની શરૂઆત જ્યારે હું કિશનની મદદથી કરું છું તો એ વાક્ય કર્તરી રચના એક્ટિવ વોઇસ થઈ ગયું, અને જ્યારે વાક્યની શરૂઆત હું ગીતની મદદથી કરું છું ત્યારે એ વાક્ય કર્મની રચના આપોઆપ બની ગઈ કહેવાય, કે એ વાક્ય જે છે તે કર્મની રચના કહેવાય. તો એક બાબત બહુ અગત્યની બાબત ભાર ભજવે છે કે એક્ટિવ વોઇસની અંદર કર્તાનો મહત્વ છે, અને પેસિવ વોઇસની અંદર એટલે કે કર્તરી રચનાની અંદર કર્તા અગત્યની ભાર ભજવે છે, અને કર્મની રચનાની અંદર કર્મ જે છે તે અગત્યનો ભાર ભજવી જાય છે. આ એક પોઈન્ટ બરાબર ધ્યાન રાખી દેવું છે. ક
કર્તરી રચના અને કર્મની રચના. હવે જુઓ મિત્રો, સંસ્કૃતમાં એવું છે, રમેશ પુસ્તક પઠતિ. તો રમેશ કર્તા છે, પુસ્તક કર્મ છે, પઠતિ ત્રીજો પુરુષ એક વચન, તિતઃ અંતિ પરસ્મય પદ છે. તો તમે જો એનું મારે કર્મણી પ્રયોગમાં રૂપાંતર કરવું હોય તો સંસ્કૃતમાં પ્રત્યયનું મહત્વ છે, પરસ્મય પદ આત્મય પદમાં રૂપાંતર થઈ જાય. અને રમેશેન પુસ્તક પઠયતિ, ગુજરાતીમાં આય પ્રત્યય લાગે, રમેશ દ્વારા પુસ્તક વંચાય છે. તો રમેશ દ્વારા પુસ્તક, રમેશ દ્વારા વંચાય છે. તો આ વસ્તુ આપણે અંગ્રેજીની અંદર જોવાની છે. તો હવે આપણે જોઈએ જેવા કર્તા કયા કયા છે અંગ્રેજીમાં, તો કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, એ કર્તા કહેવાય. I, we, you, he, she, it અને they જે છે તેને આપણે હંમેશા કર્તા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોયું I, we, you, he, she, it, they જે છે તે કર્તા બની ગયું કહેવાય અંગ્રેજીમાં. અને જ્યારે જ્યારે વાક્યની શરૂઆત I, we, you, he, she, it અને તેથી થતી હોય ને એની પછી અલગ અલગ પ્રકારની ક્રિયાપદની રચના જેની મદદથી કાળ રચાય છે ત્યારે એને આપણે કહીએ છીએ એક્ટિવ વોઇસ. આ બાબત ધ્યાન રાખી લેજો, એટલે કર્તરી રચના. પણ એક બાબત બહુ અગત્યની છે કે કર્મની અંદર આપણે જોઈએ તો કર્મની અંદર વસ્તુ હોય કે વ્યક્તિ હોય, અને વ્યક્તિની અંદર me, us, you, him, her અને them હોય. એ આપણે આગળ જોઈએ છીએ. તો જો અહીંયા લક્ષ આપણે કે જો વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તો તેને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. જો વાક્યની શરૂઆત કર્તાની મદદથી થાય, કર્તાની મદદથી થાય, જો વાક્યની શરૂઆત કર્તાની મદદથી થાય એટલે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને તેની મદદથી થાય તો તે વાક્યને કર્તરી રચના એક્ટિવ વોઇસ, તો તે વાક્યને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. જો વાક્યની શરૂઆત કર્તાની મદદથી થાય તો તે વાક્યને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. આ એક બાબત ધ્યાન રાખી દેજો કે જો વાક્યની શરૂઆત જે છે તે કર્તાથી થાય તો તે વાક્યને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ, જો વાક્યની શરૂઆત કર્મથી થાય એટલે કે વસ્તુથી થાય, કાવથી થાય તો તે વાક્યને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. જો વાક્યની શરૂઆત કર્મથી થાય, કર્મની મદદથી થાય
कर्म नी मदद थी थाय। जो वाक्य नी बराबर ध्यान रखो, जो वाक्य नी शुरुआत कोनी मदद थी, कर्म नी मदद थी थाय, तो ते वाक्य ने कर्मणी रचना पैसिव वॉइस तो जो वाक्य की शुरुआत हमेशा ही करो कर्मती थाय, तो तेवा वाक्य ने हमेशा आपने शू कहिए छे कर्मणी रचना। અહીંયા અન્ડરલાઈન કરું છું પેસિવ વોઇસ, તો મારી સાથે બોલો કર્તાથી શરૂ થતું વાક્ય એટલે કર્તરી રચના, એક્ટિવ વોઇસ, કર્મથી શરૂ થતું વાક્ય એટલે કર્મણી રચના પેસિવ વોઇસ। વારંવાર હું તમને બોલાવીશ, મારી સાથે ફરીવાર બોલો કર્તાથી શરૂ થતું વાક્ય કેવી રીતે થાય છે, કેવી રીતે ચેન્જ કરવાનું છે એ અત્યારે ભૂલી જાઓ, તમારે ફક્ત મારી સાથે બોલવાનું છે। કર્તાથી શરૂ થતું વાક્ય એટલે કર્તરી રચના એક્ટિવ વોઇસ, કર્મથી શરૂ થતું વાક્ય એટલે કર્મણી રચના પેસિવ વોઇસ। ફરીવાર મારી સાથે બોલો જ્યારે જ્યારે વાક્યની શરૂઆત કર્તાથી થાય ત્યારે ત્યારે એ વાક્ય એક્ટિવ વોઇસ બને છે, જ્યારે જ્યારે વાક્યની શરૂઆત કર્મથી થાય ત્યારે ત્યારે એ વાક્ય પેસિવ વોઇસ બને છે। ખ્યાલ આવે છે? આ મગજની અંદર ગોઠવી દે, વેન એવર ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ ધ હેલ્પ ઓફ સબ્જેક્ટ એટ ધેટ ટાઈમ એક્ટિવ વોઇસ ઇઝ મેડ, એન્ડ વેન એવર ધ સેન્ટેન્સ બિગિન્સ વિથ ધ હેલ્પ ઓફ ઓબ્જેક્ટ એટ ધેટ ટાઈમ પેસિવ વોઇસ ઇઝ મેડ। સિમ્પલ વાક્ય છે, જે પેસિવ વોઇસ ઇઝ મેડ, હું બોલું ઇઝ મેડ પર પેસિવ વોઇસ, એમ ઇઝ આર પ્લસ વી, એટલે આ એક બાબત તમારે સમજી લેવાની છે કે વાક્યની શરૂઆત હું આ વસ્તુ પહેલા તમને દ્રઢ કરી દેવા માંગુ છું, પછી હું તમને ચેન્જ ધ વોઇસ ની અંદર લઈ જવા માંગુ છું કે આ વાક્ય વસ્તુને મારે તમને દ્રઢ કરવી છે। મારી સાથે ફરીવાર વાક્યની શરૂઆત કરતાથી થાય છે ત્યારે એ વાક્ય એક્ટિવ વોઇસ બને છે, એટલે કે કર્તરી રચના, અને વાક્યની શરૂઆત જ્યારે કર્મથી થાય છે ત્યારે ત્યારે એ વાક્ય બને છે કર્મની રચના પેસિવ વોઇસ। જી દ્રઢ કરી નાખો વિદ્યાર્થી મારી સાથે, તો આમ કર્તાથી શરૂ થતું વાક્ય એક્ટિવ વોઇસ, કર્મથી શરૂ થતું વાક્ય પેસિવ વોઇસ। પોઈન્ટ નંબર હવે કર્તાથી શરૂ થતું વાક્ય, પેલા કર્તા કોને કહેવાય, ક્રિયાના કરનારને કર્તા કહેવાય, વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે છે તમારી સમક્ષ એને આપણે કર્તા કહીએ છીએ। જેમ કે કિશન ક્રિકેટ રમે છે, કોણ ક્રિકેટ રમે છે, કિશન, એ કર્તા છે, અને વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે। તો અહીંયા આપણે જોઈએ કે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે, કિશન ક્રિકેટ રમે છે, કિશન પ્લેસ ક્રિકેટ, કિશન શું રમે છે, વોટ ડઝ કિશન પ્લે, તો તમને સીધો જવાબ મળે છે કે ક્રિકેટ। અને જ્યારે તમે એમ વિચારો છો કે વોટ ડઝ કિશન પ્લે, અને ત્યારે તમને જવાબમાં ક્રિકેટ મળે છે, ત્યારે ક્રિકેટ અહીંયા કર્મ બની ગયું છે। હું તમને આખી સાયકલ જે રીતે હું ડાયરેક્ટ જે રીતે હું ચેન્જ ધ વોઇસ કરવાનો છું, તો એની સાયકલ આખી આખી હું તમને લખીને બતાવી શકું કે મો
મળવાનું આપણે કરશું પણ અત્યારે મગજમાં મોટું લેવું છું. પછી કોને વડે પ્રશ્ન પૂછતા જાઓ, કિશન મને ચોપડી આપે છે, કિશન કોને ચોપડી આપે છે? તો એ ધર્મ બને. તો અહીંયા આપણે સૌ પ્રથમ લખશું મિત્રો કે કોણ વડે પ્રશ્ન, ક્રિયાનો કરનાર એટલે કરતા, અને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કરતા મળે છે. એ આપણે લખશું કે ક્રિયાના કરનારને ક્રિયાના કરનારને કરતા કહેવામાં આવે છે, કહેવામાં આવે છે. ક્રિયાના કરનારને કરતા કહેવામાં આવે છે, તેમજ વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કરતા મળે છે, તેમજ વાક્યને વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા પ્રશ્ન પૂછતા જવાબમાં કરતા મળે. આ ધ્યાન ક્રિયાના કરનારને કરતા કહેવામાં આવે છે. તો ક્રિયાનો જે કરનાર છે એને આપણે કરતા કહેવામાં આવે છે, તેમજ વાક્યને કોણ વડે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કરતા મળે છે. બરાબર, ક્રિયાના કરનારને કરતા કહેવામાં આવે છે, તેમજ વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કરતા મળે છે. અહીંયા આપણે જોઈએ રમેશ પ્લેસ ક્રિકેટ અથવા તો હી પ્લેસ ક્રિકેટ. આપણે સાદું વાક્ય આપણે જોઈએ એક્ઝામ્પલ એક્ઝામ્પલ હી સિંગ્સ એ સોંગ એ સોંગ. સાદું વાક્ય છે હી સિંગ્સ એ સોંગ. આની અંદર હી જે છે એને આપણે કહીએ છીએ પ્રથમ બહુ તમને લોકોને માઇન્યુટલી બધી વસ્તુ દેખાડવામાં આવું છું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ સબ્જેક્ટ. કેમ કે વિડીયો લેક્ચર દઉં છું, તમે લોકો ફેસ ટુ ફેસ નથી એટલે સમજાય કે ન સમજાય, હું તમને બતાવી દઉં છું. હી સિંગ્સ એ સોંગ માં હી જે છે એ કરતા થયું, કેમ કે આ વાક્યની શરૂઆત કોનાથી થઈ? કરતાથી થઈ. હવે તમે જુઓ મિત્રો, તો વાક્યને શું અને કોનેથી પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે. સીધું જ જોઈએ છે, કરતા જેના વડે ક્રિયા કરે એ કર્મ કહેવાય. કરતા જેના વડે ક્રિયા કરે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો એને આપણે કર્મ તરીકે ઓળખાવીએ છીએ, કે કરતા આના વડે ક્રિયા કરે. જેમ કે આમાં જોઈએ તો કરતા ગીત ગાય છે કોની મદદથી? તો એક સોંગની મદદ. તો હી સિંગ્સ એ સોંગ, તે ગીત ગાય છે, તે શું ગાય છે? ગીત. તો અહીંયા ગીત જે છે એ કર્મ બન્યું કહેવાય. જોજો તમને માઇન્યુટલી સમજાવું છું કર્મ. હવે આ બાબત સમજી લો કે જ્યારે હું ગીતી વાક્યની શરૂઆત કરું છું, બરાબર જો જ્યારે હું ગીતી વાક્યની શરૂઆત કરું છું ત્યારે એક કર્તવ્ય રચના એક્ટિવ વોઇસ બની જાય છે, અને જ્યારે હું એ સોંગથી વાક્યની શરૂઆત કરું છું ત્યારે એ પેસિવ વોઇસ બની જાય છે, કર્મથી શરૂ થતું વાક્ય. ફરી વાર કે જ્યારે હું ગીતી
વાક્યની શરૂઆત કરું છું એટલે કે કર્તાથી વાક્યની મેં શરૂઆત કરી ત્યારે એક્ટિવ વોઇસ બની જાય અને આમ જો કે મેં અહીંયા લખ્યું છે કે વાક્યની શરૂઆત કોની મદદથી કરવાની છે જો મારી અન્ડરલાઈન કરું છું કર્તાની તો એનો અર્થ એવો થયો કે જ્યારે હું હીની મદદથી વાક્યની શરૂઆત કરું છું ત્યારે આપોઆપ જે છે મિત્રો એ કર્તાની મદદથી વાક્ય શરૂ થઈ ગયું કે અને જ્યારે જ્યારે વાક્યની શરૂઆત હું કર્મની મદદથી કરું છું કર્મની મદદથી એટલે કોની મદદથી એ સોફ્ટની મદદથી અહીંયા આપણે કર્તા જોયું અહીંયા આપણે કર્મ અને જ્યારે જ્યારે હું એ સોફ્ટની મદદથી વાક્યની શરૂઆત કરું છું ત્યારે હંમેશા મિત્રો એક કર્મની રચના બની જતી હોય છે આ એક પોઈન્ટ બહુ અગત્યનો ભાગ ભજવી જાય છે કે જ્યારે જ્યારે હું એ સોમની મદદથી વાક્યની શરૂઆત કરું છું ત્યારે એ હંમેશા કર્મની રચના પેસિવ વોઇસ બની જતી હોય છે વાક્ય જે છે તે પેસિવ વોઇસનું બની જાય છે તો વાક્યની શરૂઆત કાં તો કર્તાથી થાય છે અને વાક્યની શરૂઆત કાં તો કર્મથી થાય છે અને જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે વાક્યને આપણે કર્તરી રચના એટલે કે એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે જે વાક્યની શરૂઆત કર્મથી થાય ત્યારે તે વાક્યને કર્મની રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે એટલે હીથી શરૂ થતું વાક્ય અને એ સૌમ્યથી શરૂ થતું વાક્ય હીથી શરૂ થતું વાક્યને એક્ટિવ વોઇસ આપણે જો શોર્ટ ફોર્મમાં લખશું મિત્રો એક્ટિવ વોઇસ નું શોર્ટ ફોર્મ એવી કરશું અને પેસિવ વોઇસ નું શોર્ટ ફોર્મ પીવી કરશું તો આ એવી બની આ જો અને જ્યારે હું આનાથી શરૂ કરું છું વાક્ય ત્યારે એ પીવી બની પોઈન્ટ નંબર 2 વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ આ બે પોઈન્ટને ધ્યાનમાં રાખીને હવે ટેન્સ પ્રમાણે આપણે જવાનું છે કે ચાલો મેં હીથી તો વાક્યની શરૂઆત કરી તો સીન સાઈ પણ જો હું એ સોંગથી વાક્ય શરૂ કરું તો વાસ્તવમાં કેવું ક્રિયાપદ આવી શકે એ ક્રિયાપદને આપણે સમજવું છે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ તમારા મનની અંદર ગોઠવી દેવું છે એટલે તમારે ખરી અત્યારે આ જ યાદ રાખવું ભલે વારંવાર રિપીટ કરીશ વિદ્યાર્થી મિત્રો કે હીથી શરૂ થતું વાક્ય અને એ સોંગથી શરૂ થતું વાક્ય હીથી શરૂ થતું વાક્ય એટલે એક્ટિવ વોઇસ એ સોંગથી શરૂ થતું વાક્ય એટલે પેસિવ વોઇસ હી સિંગ્સ એ સોંગ વોટ ડઝ હી સિંગ તો એ સોંગ એ નક્કર તો વાક્યને શું આપણે લખશું અંગ્રેજીમાં વોટ શું અંગ્રેજીમાં વોટ કહેવામાં આવે છે વાક્યને શું અને કોને એટલે અંગ્રેજીમાં એને આપણે હું વાક્યમાં શું અને કોને જેના અંગ્રેજીમાં હું કહી હું વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે છે વાક્યને શું વોટ અને કોને હું વડે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે વાક્યને શું અને કોને વડે પ્રશ્ન બરાબર છે કે વાક્યને શું શબ્દ છે શું વોટ અને કોને હું વડે પ્રશ્ન પૂછતા જવાબમાં શું મળે છે કર્મ મળે છે અહીંયા ઉપર જ્યારે હું કર્મ કહું છું એ સોમને જોજો બરાબર ત્યાં નજર હોવી જોઈએ તમારે હું અહીંયા પેનથી બતાવું છું જ્યારે હું આ સોમને
बारे में ने व्हाट थी प्रश्न पूछ कि ते ई गाय छे ते शु गाय छे व्हाट डज ही सिंग फरी बात है व्हाट डज ही सिंग ते शु गाय छे तो मने जवाब मळ्यो ए सॉन्ग अने ई सॉन्ग जवाब मळ्यो कितना माटी कर्म थई गयो ख्याल आवन मित्रो ऊपरना जवाब के ने एग्जांपल तरीके में लीध तो જ્યારે જ્યારે ફરી વાર આ ડેફિનેશન ને જોઈએ અને બોલા વાક્ય ને જોઈએ અને પછી આપણે કાળ ને સમજવું છે કે સાદો વર્તમાન કાળ ક્રિયાપદ ની રચના ચાલુ વર્તમાન કાળ ક્રિયાપદ ની રચના અને પૂર્ણ વર્તમાન કાળ ક્રિયાપદ ની રચના આપણે સમજવું છે અને ઈચ ક્રિયાપદ ની રચના કે હાઉ ટુ મેક ઓર હાઉ ટુ ચેન્જ ફ્રોમ એક્ટિવ ઇનટુ પેસિવસ આપણો ઇન્ટ્રોડક્શન નો જ લેક્ચર છે દરેક ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ પહેલો વિલો ચેપ્ટર પર ડુએસ ડાયરેક્ટેડમાં વિદ્યાર્થી મિત્રો તો ડુએસ ડાયરેક્ટેડનું મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું પછી એને ચેન્જ કરતા સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડ્યું અને હું તમને ગ્રામરની પીડીએફ મોકલી દીધી છે એમાંથી ધીમે 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 હું તમને કહેતો જઈશ એ પ્રમાણેનો સેન્ટેન્સ તમારે ડુએસ ડાયરેક્ટેડમાં કરતા જવાનો છે પેજ નંબર સાથે यो तुमने नेक्स्ट वीडियो के अंदर कही दो जो ये एक्सरसाइज है हमारे साथ चालू करो स्कूल जेवी ओपन थाए स्कूल जेवी फुल है तुम्हारे के लिए एक्सरसाइज रेडी होवी जो आपकी एक्सरसाइज थी नॉट अस है वो तुमने कही दे कि स्कूल ओपन तो से ने बदली अठवाडिया पछि आपरे नॉट मांगी पड़ लेस और जे एक्सरसाइज में तुम्हारे डिफिकल्टी असे ये एक्सरसाइज गुरु तुमने समझा दे हमें आपरे जोइए छे के આપણે જોયું કે વાક્યની જો વાક્યની શરૂઆત કર્તાની મદદથી થાય તે વાક્યને કર્તરી રચના એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે એટલે અહીંયા જો જ્યારે જ્યારે વાક્યની શરૂઆત હીની મદદથી થાય માં સાંભળી જો પેન જો અહીંયા હીની મદદથી થાય એટલે વાક્ય બની ગયું એક્ટિવ વોઇસ ફરી વાક્યની શરૂઆત કર્મની મદદથી થાય એટલે કે શુંથી પ્રશ્ન પૂછતા અને કોને થી પ્રશ્ન પૂછતા જે શબ્દ જવાબમાં મળે છે તે શબ્દની મદદથી વાક્યની શરૂઆત થાય બરાબર જોઈ લો ત્યારે એ વાક્ય પેસિવ વોઇસ બની ગયું કહેવાય છે ને આપણે કર્મની રચના કહેવામાં આવે છે હવે જુઓ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે જોઈએ છીએ कि काल कोने के उसे व्हाट इज टेंस क्योंकि अत्यार सुधी आपने कर्ता ने कर्म ने को समझी क्या पर क्रियापद की रचना मुख्य है क्रियापद ने केम समझ क्योंकि जारे हूं एक्टिव वॉइस में थी पैसिव वॉइस में ट्रांसफर करो छु वाक्य ने એટલે કે એક્ટિવ વોઇસ તો વાક્ય હોય એનું પેસિવ વોઇસ બનાવો કે પેસિવ વોઇસ તો વાક્ય હોય એનું એક્ટિવ વોઇસ માં રૂપાંતર કરો ત્યારે મારી અંદર ક્રિયાપદ અગત્યનો ભાગ ભજવે છે અને ક્રિયાપદ બે રીતે અગત્યનો ભાગ ભજવશે એક કર્તાથી શરૂ થતું વાક્યનું ક્રિયાપદ અને એક બીજો નંબરે કર્મથી શરૂ થતું વાક્યનું ક્રિયાપદ આ સમજી લેજો પરિવારમાં એ બોલો સમજાશે નહીં હું સમજાવીશ इट मींस ही थी द शब्द को वाक्य में क्रिया पद दे दो तो मैं सिंग्स है पर आज वाक्य में हम जरे ए सॉन्ग थी चालू करू छु तो सिंग्स नहीं है इज सॉन्ग थी तो से इन को आपने लिस्ट आउट समझ छु तो पहलो पॉइंट नेक्स्ट पॉइंट समझिए छिए के एवी माते के एक्टिव वॉइस माते પેસિવ વોઇસ માં રૂપાંતર કરતી વખતે બે પ્રકારના ફેરફાર થાય છે એક કર્તા અને કર્મના સ્થાન અને બીજો નંબર એક ક્રિયા તો કર્તાનું સ્થાન કર્મ લઈ લે છે અને કર્મનું સ્થાન બાય વત્તા કર્મ વિભક્તિ લઈ લે છે અને સ્ટેપ નંબર 2 ક્રિયા અને જો મિત્રો ક્રિયાપદને જ આપણે બદલતા હોઈએ तो सादो वर्तमान काल एक्टिव वॉइस सादो वर्तमान काल
पैसिव वॉइस। चालू वर्तमान काल एक्टिव वॉइस, चालू वर्तमान काल पैसिव वॉइस। पूर्ण वर्तमान काल एक्टिव वॉइस, पूर्ण वर्तमान काल पैसिव वॉइस करवाना है। तो અહીંયા આપણે જોયું નેક્સ્ટ પોઈન્ટ એક્ટિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ માંથી જે હું તમને ચેન્જ કરતા શીખવાડ પહેલા તો તમને ઇન્ટ્રોડક્શન સમજાવ્યું કે કોને એક્ટિવ વોઇસ કહેવું કોને પેસિવ વોઇસ કહેવું હીથી શરૂ થતું વાક્ય એક્ટિવ વોઇસ એ સોંગથી શરૂ થતું વાક્ય પેસિવ વોઇસ હવે ટ્રાન્સફોર્મેશનમાં કઈ બાબત મગજમાં રાખવાની તો એ બાબત રાખવાની કે હીનું સ્થાન એ સોમ લઈ લે છે અને એ સોમનું સ્થાન બાય હીન લઈ લે ફરીવાર હીનું સ્થાન ફરીવાર હીનું સ્થાન એ સોમ લઈ લે છે અને એ સોમનું સ્થાન બાય હીન લઈ લે છે સેકન્ડ સિંગ્સમાં આપણે કેવો ફેરફાર ખ્યાલ આવ્યો ને આ બાબત બહુ અગત્યની બાબત છે તો એટલા માટે હું જે અહીંયા લખું છું અને ફરીવાર હું તમને कि एक्टिव वॉइस माथी एक्टिव वॉइस माथी पैसिव वॉइस माथी पैसिव वॉइस माथी एक्टिव वॉइस माथी पैसिव वॉइस माथी रूपांतर करती वक्ते एक्टिव वॉइस माथी पैसिव वॉइस मा रूपांतर करते वक्ते बे बाबतो अगत्यनो भाग भजवे छे वक्ते बे बाबतो अगत्यनो भाग भजवे छे बे बाबतो અગત્યનો ભાગ ભજવે છે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં રૂપાંતર કરતી હોય એટલે કે જ્યારે વાક્યને એક્ટિવ વોઇસ હોય એમાંથી પેસિવ વોઇસ માં रूपांतर करते वक्त कितनी बाबतों बे बाबतों होय ए अगत्यनो भाग भजवे बाबत नंबर ए कि ज्यारे ज्यारे एक्टिव वॉइस माथी पैसिव वॉइस रूपांतर करवो होय त्यारे बे बाबत तमारी अंदर एवी छे કે જે અગત્યનો ભાગ ભજવે છે અને બાબત નંબર 1 કર્તા અને કર્મનું સ્થાન લે એટલે કે કર્તાનું સ્થાન કર્મ લે છે અને કર્મનું સ્થાન બાય વત્તા કર્મ વિભક્તિ લે છે એક કર્તા અને કર્મના સ્થાન સ્થાન એટલે હીનું સ્થાન એ સોમ લે છે અને એ સોમનું સ્થાન બાય હીન લે છે તેના દ્વારા કેમ કે પ્રત્યેક દ્વારા કે વડે રાખવા જેને અંગ્રેજીમાં બાય સાથે કહેવાય પછી આની અંદર હી સિંગ્સ એ સોંગ નું જે વાક્ય છે એને ધ્યાનમાં રાખતા જવાનું છે આ જે નિયમ લખું છું ને તેની સાથે સાથે એક સેમ્પલ તમને કરીને બતાવીશ કે કઈ રીતે આની અંદર એ ચેન્જીસ અસ્તિત્વમાં આવતા હોય છે તો He sings a song ની અંદર જ્યારે કે વાક્ય he sings a song એ વાક્યને મને જ્યારે કહેવામાં આવે કે change the voice કરો તમારે બે બાબતોને ધ્યાનમાં રાખવાની છે એક હીનું સ્થાન એક એ song જે છે હીના સ્થાને આવી જશે અને એ song ની જગ્યાએ by હીન થઈ જશે ભાઈ સાથે બોલો એ song અહીંયા બરાબર નજર રાખીને બોલો એ સોંગ હીના સ્થાને આવશે હી છે એ બાય હીન અને બીજું હું સિંગ્સમાં કયો ફેરફાર કરું છું
ख्याल आवी गयो आ बाबत तमारे ते तो बे बाबत हो जे छे एक अगत्यनो भाग हो जे एक नंबर 1 अटैक्स नंबर 1 कर्ता अने कर्मनो स्थान मात्र फेरफार कर्ता अने कर्मनो कर्मनो स्थान मा थतो फेरफार કર્તા અને કર્મના સ્થાનમાં થતો ફેરફાર આ પહેલો પોઈન્ટ કર્તા અને કર્મની અંદર એ સ્થાનમાં થતો ફેરફાર આ પહેલો પોઈન્ટ જે છે કર્તા અને કર્મના સ્થાનમાં થતો ફેરફાર તો એનો અર્થ એવો થયો કે હી સિંગ્સ એ સોંગ હોય તો અહીંયા આપણે જોઈએ ही अने ए सॉन्ग ना स्थान में थतो फेरफार पहलो दृष्टिकोण तमारे होवो जोईए पहलो दृष्टिकोण क्यों होवो जोईए परिवार भाई साथे विचारो बा हूं आ नियम तमने 3 થી 4 વખત લાઈન એટલે હું બોલીશ વારંવાર કે પહેલા તમારા મનની અંદર ઇન્ટ્રોડક્શન ફિટ કરો છો અને મારી ઈચ્છા છે તો આના પછીનો જ્યારે હું તમને ચેન્જ શીખવાડું છું જે વિડિયો માં આપણે ચેન્જ શીખે ને ત્યારે પહેલો વિડિયો અને બીજો વિડિયો પેરેલલ એક સાથે જોજો એટલે તમને સરળ રીતે સમજાઈ જશે તો પહેલો પોઈન્ટ તમારે શું જોવાનું છે હી અને એ સોંગ ના સ્થાન માં થતો ફેરફાર એમાં ફેરફાર કયો થશે હી ના સ્થાને એ સોંગ આવી જશે એ સોંગ ના સ્થાને બાય હિમ આવી જશે અને પોઈન્ટ નંબર 1 એટલે કે કર્તા અને કર્મના કયા કયા સ્થાનમાં ફેરફાર થાય છે એક કર્તા અને કર્મના સ્થાનમાં પોઈન્ટ નંબર તમારે બીજો જોવાનો છે કે પોઈન્ટ નંબર 2 ની અંદર જોઈએ કે ક્રિયાપદમાં થતો ફેરફાર પોઈન્ટ નંબર 2 ક્રિયાપદમાં થતો જ્યારે જ્યારે મિત્રો એક્ટિવ વોઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ ટ્રાન્સફોર્મ કરવાનો તમે ભણો ને ત્યારે દરેક વસ્તુને ભૂતકાળ સાથે સંલગ્ન કરતા જાઓ એને અમારી ભાષામાં કહેવાય કે ભૂતકાળની કડીને વર્તમાનની કડી સાથે જોડો તો તમારે હંમેશા મનની અંદર જે છે ને ઉલાસે એક્ટિવ નું પેસિવ તમને એટલે અઘરું લાગે છે કે તમે ભૂતકાળની કડી સાથે નથી જોડતા તમને સીધું કહી દે આમાં જ કરતા ક્રિયાપદ કર્મ કર્મ પહેલા મૂકો ક્રિયાપદ ની આ રચના કરો વાય વત્તા કર્મ મૂકો આ પહેલા જે કોઈ ચેપ્ટર નું જે સમજવું હોય એનું ફાઉન્ડેશન બહુ મજબૂત આપણે આ ફાઉન્ડેશન તૈયાર કરીએ છીએ ડુઇસ ડાયરેક્ટ નું પહેલા જ વિડિયો ની અંદર ફાઉન્ડેશન એમ એક્ટિવ પેસિવ માં આપણે ફાઉન્ડેશન સ્ટોન પછી હું ધીમે 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 તમારી ઉપર એક એક બીજી એક ત્રીજી એક મુદ્દો જઈશ છેલ્લા વિડિયો અંદર આખું એક્ટિવ પેસિવ તમારું રેડી થઈ ગયું એટલે ફાઉન્ડેશન મૂકવું બહુ જરૂરી છે ઇમ્પ્લાન્ટ કરજો ફાઉન્ડેશન તો બે રીતના ફેરફાર થાય છે કે કર્તા અને કર્મમાં કર્મના સ્થાનમાં થતો ફેરફાર અને બીજું ક્રિયાપદમાં થતો તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે મને કહેવામાં આવે પરીક્ષાની અંદર કે અથવા તો તમને કહેવામાં આવે કે હી સિંગ્સ એ સોંગ નું તમે પેસિવ વોઇસ કરો તો તમારે શું કરવામાં આવે છે મિત્રો પહેલો પોઈન્ટ હી અને એ સોંગ નું સ્થાન ફેરફાર કરવાનો છે જો ફરીવાર બોલું છું શું ફેરફાર કરવાનો છે સ્થાન એટલે હું શરૂઆત કોનાથી કરીશ કર્મથી કર્મ કયું છે મારી સામે એ સોંગ તમે શરૂઆત કરી દીધી એ સોંગ ચાલો કર્મથી શરૂઆત કરી એટલે મારે બીજો પોઈન્ટ ક્યાં નજર કરવાની છે ક્રિયાપદમાં થતો ફેરફાર
चलो कर्म में कितनो पहला नंबर है પછી મારે ક્રિયા કરવાનું તો જેમ તમે એક્ટિવ વોઇસ માં દરેક કાળ પ્રમાણે ક્રિયાપદનો લિસ્ટ કર્યો તો એમ પેસિવ વોઇસ ની અંદર પ્રત્યેક કાળ પ્રમાણે ક્રિયાપદનો લિસ્ટ કરવાનું કે સાદો વર્તમાન કાળ હોય તો આ કાળ આ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ હોય તો આ કે ઈ ક્રિયાપદ તમારે ગોઠવી દેવાનું છે શીખવાનું છે પછી બાય હી तो ए सॉन्ग माने बाय हिम ની વચ્ચે જે ક્રિયાપદ ની રચના દરેક કાળ પ્રમાણે બનાવતા જાવ તો ઈ રીતે તમારું એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર થઈ જશે તા બે ફેરફાર તમારા મગજ ની અંદર હોવા જોઈએ એક ઈ અને એ સોંગ નું અને બીજા નંબરે ક્રિયાપદ નેક્સ્ટ પોઈન્ટ પોઈન્ટ નંબર નેક્સ્ટ પોઈન્ટ નંબર નેક્સ્ટ મારે બોલવાનું તમારે એટલે લાઈવ વિડિયો કે એટલે વિડિયોમાં મારે એવું જો આપણે 35 મિનિટ થાય તમને ઊંઘ આવે એમ ન થવું જોઈએ તમને એની પહેલા કહી દીધું કે તમારું માઇન્ડ જે છે ને વિદ્યાર્થી મિત્રો ફોકસ્ડ માઇન્ડ હોવું જોઈએ સ્ટ્રોંગ માઇન્ડ પાવર હોવો જોઈએ તમે જે બોલતા હોય એના પર દ્રઢ મનોબળ હોવું જોઈએ તમારા શબ્દોમાં તમારી પ્રક્રિયામાં તમારી વિચારસરણીમાં દ્રઢતા હોવી જોઈએ કે હું શું બોલું છું એવી જ રીતે તમારું દ્રઢ મનોબળ હોવું જોઈએ આ જ મનોબળથી હું જે છે એ ભણી રહ્યો છું અને હું ભણીશ અને હજી પણ ભણવાનો છું તો અહીંયા હવે આપણે જોઈએ છે કે જ્યારે એક્ટિવ વોઇસ માં પેસિવ વોઇસ માં રૂપાંતર કરતા કે આ બે ફેરફાર કરવાનો છે તો પ્રત્યેક કાળ જો જો હું શબ્દ સાંભળું છું પ્રત્યેક કાળ એક્ટિવ વોઇસ ક્રિયાપદ પણ બંને પ્રકારના નિચરમાં છે એક કાળ પ્રમાણે પ્રત્યેક ક્રિયાપદ પણ અલગ અલગ હશે તો પ્રત્યેક કાળ મુજબ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેના ક્રિયાપદ અલગ પડે છે ઇટ મીન્સ કે હીથી થતો વાક્યની શરૂઆત અને એ સોંગની મદદથી જ્યારે વાક્યની શરૂઆત થાય છે ત્યારે જો હીની મદદથી જ્યારે વાક્યની શરૂઆત કરું ત્યારે મારી પાસે સીન્સ છે પણ જ્યારે એ સોંગની મદદથી વાક્ય શરૂ કરું છું ત્યારે સિંગ્સ નું કન્વર્ઝન ઈ શબ્દમાં થાય છે એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યેક કાળમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં ક્રિયાપદની રચના અલગ અલગ હોય છે આ ત્રણ તબક્કાઓ તમારા મગજની અંદર હોવા છે એટલે કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ ની રચના નું ક્રિયાપદ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ ની ક્રિયાપદ ઉદાહરણ મને કોઈ પૂછે ને કે પ્રશાંતભાઈ સાદો વર્તમાન કાળ કેવી રીતે બને તો એમ કહો ક્રિયાપદ નું મૂળ રૂપ અથવા તો એસ કે એસ ની મદદ પણ જો મને કોઈ એમ પૂછે કે સાદો વર્તમાન કાળ નો પેસિવ વોઇસ નું ક્રિયાપદ શું તો એમ કહીશ એમ ઇઝ આર્સ વિત્રી એટલે ક્રિયાપદ નું ત્રીજું એટલે જો એ જ પોઈન્ટને આપણે લખીએ છીએ આજે આજના લેક્ચરની અંદર જેટલું લખ્યું છે એ ફરીવાર હું તમને ભણાવીશ આખે આખા પોઈન્ટ ઉપર કેમ કે આ વિડીયોની અંદર હું એક્ટિવ માંથી પેસિવ માં ચેન્જ કરું તે પહેલા તમારે દરેક દરેક મેટર મારે શું કરવું છે એ ક્લેરિટી તમારી અંદર નાખવા માંગુ છું કેમ કે આ ટોપિક તમે અત્યારે પહેલી વખત ભણો છો તો જો મિત્રો નેક્સ્ટ પોઈન્ટ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પેસિવ વોઇસ બંનેમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં પ્રત્યેક કાળ મુજબ પ્રત્યેક કાળ મુજબ પ્રત્યેક કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર થતો જોવા મળે છે તો જો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ
बन्ने मा प्रत्ये काल मुजब क्रियापद मा फेरफार थाय छे। क्रियापद मा फेरफार थाय छे। तमे अमने एम कहेशो के एक्साम्पल आपो कई रीते एक्टिव वॉइस अने पेसिव वॉइस बन्ने मा पेसिव वॉइस बन्ने मा प्रत्येक काल मुजब कोनी मुजब थाय छे। जो मैं लखू छु अंडरलाइन के काल मुजब सेमा पेपर थाय छे क्रियापद मा फेरफार। जो हजी चेंज द वॉइस पण नथी आयो मित्रो, पहला हूं तमने इंट्रोडक्शन थी समझावुं छुं। तो पहला आपणे डेफिनेशन जोई कोने कहेवाय, પછી ડેફિનેશન જોયા પછી એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરવું હોય તો કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય। પછી એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કરતી વખતે ત્રણ બાબતો કઈ કઈ ધ્યાન રાખવાની છે, તો કે પહેલી કર્તા અને કર્મનું સ્થાન માં ફેરફાર થાય છે, બીજું ક્રિયાપદ માં ફેરફાર થાય છે, અને એક્ટિવ અને પેસિવ વોઇસ માં બંને માં પ્રત્યેક કાળ મુજબ ક્રિયાપદ માં ફેરફાર થાય છે। પ્રત્યેક કાળ મુજબ જે ક્રિયાપદ માં ફેરફાર થાય છે કેવી રીતે થાય છે એ આપણે ચેન્જ ધ વોઇસ દ્વારા સમજવું છે। આટલી મેટર તમારા મગજની અંદર ચેન્જ ધ વોઇસ દ્વારા કરવું છે। જેમ કે એક એક્ઝામ્પલ આપણે આપીએ કે સાદો વર્તમાન કાળ, જો એક્ઝામ્પલ આપણે લઈએ સિમ્પલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। એક વિડીયોમાં એક્ટિવ પેસિવ નહીં પતે મિત્રો, એટલે આના પછીનો તમે વિડીયો જોવો ત્યારે આ વિડીયો ફરીવાર જ્યારે બીજા નંબરનો વિડીયો જુઓ ને આ તો તમે જોશો જ, પણ જ્યારે તમે બીજા નંબરનો વિડીયો જુઓ તો પહેલા નંબરનો આ વિડીયો જોઈને જોજો, એટલે ત્યાંમાં એમાં હું તમને બહુ જ ઇન ડિટેલ એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખવાડશે, એ રૂપાંતર વાક્યનું અને એ જ રૂપાંતર પેરેગ્રાફમાં કેમ કરવું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના બે વિભાગમાં વહેંચીશું। કોઈ પણ કાળ જે છે મિત્રો, અંગ્રેજીમાં જેટલા કાળ છે સિવાય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ ભવિષ્ય કાળ, એ બધા બે વિભાગમાં વહેંચાશે। બે કાળ એક નહીં વહેંચાય, એક ચાલુ ભવિષ્ય કાળ અને એક ચાલુ પૂર્ણ કાળ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના બે પ્રકાર, એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ શું થશે મિત્રો, તો કે ક્રિયાપદ નું મૂળ રૂપ, ક્રિયાપદ નું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું, કેમ કે કાળના ડ્યુઅસ ડાયરેક્ટમાં ભણાવ્યું છે મેં, કાળ કોને કહેવાય, ક્રિયાપદની રચના એટલે કાળ। હવે જો હી સિંગ્સ એ સોંગ, સાદો વર્તમાન કાળ, સાંભળજો મિત્રો, હી સિંગ્સ એ સોંગ સાદો વર્તમાન કાળ, હી ઇઝ સિંગિંગ એ સોંગ ચાલુ વર્તમાન કાળ, કેમ કે ઇઝ સિંગિંગ એન્ડ હી હેઝ સંગ એ સોંગ ઓલ્ડ વર્તમાન કાળ, કેમ કે હેઝ સંગ એન્ડ, આ ત્રણેય વાક્યની અંદર તફાવત તમે જોશો કે હી અને એ સોંગ કોમન, સિંગ્સ ઇઝ સિંગિંગ હેઝ સંગ એમાં ફેરફાર થયો, અને એમાં જ્યારે ફેરફાર થયો એટલે આપણે એમ કહીએ કે ચેન્જ ઇન ટેન્સ। પ્રત્યેક કાળ હોય એના ક્રિયાપદ પ્રમાણે ફેરફાર થાય, કાળમાં કર્તા અને કર્મમાં ફેરફાર નથી થતા, કર્તા અને કર્મમાં ફેરફાર થાય છે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર। તો એક્ટિવ વોઇસ નું પ્રત્યેક કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, એટલે કે સાદા વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, ક્રિયાપદ નું મૂળ એસ કે ઈએસ વાળું જે યજ છે, પણ એ જ વાક્ય જ્યારે હું એ સોંગ થી શરૂ કરું છું ત્યારે ઈ આપોઆપ એમ ઇઝ આર પ્લસ
વીત્રી એટલે ક્રિયાપદનો ત્રીજો રૂપ બની જાય છે. એટલે હું જોઉં છું પેસિવ વોઇસ ની અંદર આપણે જોઈએ પેસિવ વોઇસ એમાં જોઈએ તો એમ ઇઝ આર પ્લસ વર્ત્રી વર્ત્રી એટલે ક્રિયાપદનો ત્રીજો એ સોંગ ઇઝ સંગ બાય આટલી મેટર તમારા મગજની અંદર ગોઠવવાની છે. એટલે હું તમને ચેન્જ ધ વોઇસ કરતા એક વાક્ય દ્વારા શીખવાડું છું અને એ ચેન્જ ધ વોઇસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલથી સમજવું છે. પહેલો પોઈન્ટ આપણે જોયું કોઈ પણ ભાષામાં વાક્યની શરૂઆત કેવી રીતે થાય છે બોલો મારી સાથે બે પહેલી રીત કઈ કર્તાની મદદથી વાક્ય શરૂ થતું બીજી રીત કઈ કર્મની મદદથી વાક્ય શરૂ થતું જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે વાક્યને શું કહેવામાં આવે છે કર્તરી રચના કર્તરી રચનાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે એક્ટિવ વોઇસ જે વાક્યની શરૂઆત કર્મની મદદથી થાય તે વાક્યને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે એક્ટિવમાંથી તમે જ્યારે પેસિવમાં રૂપાંતર કરો છો ત્યારે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે બરાબર જો મિત્રો મારી સાથે બોલો બે બાબત કઈ બાબતો કર્તા અને કર્મના સ્થાનમાં થતો ફેરફાર આની અંદર ઈ કર્તા છે ખબર કેમ મને પડી તો કે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબ મળે ઈ સિંગ્સ એ સોંગ હું સિંગ્સ એ સોંગ જેને આપણે અંગ્રેજીમાં હું કહીએ ગીત કોણ ગાય છે ગીત અને એ સોંગ કર્મ છે જેમાં કહો કે તે શું ગાય છે વોટ ડઝ એ સોંગ તો એના આધારે મને ખબર પડી એ સોંગ કર્મ છે તો પહેલો ફેરફાર મારે એ કરવાનો છે કે હી ને એ સોંગ ના સ્થાને જવા દેવાનો છે અને એ સોંગ ને હી ના સ્થાને ખ્યાલ આવ્યો મિત્રો આ પહેલો બીજો ફેરફાર આપણે જોઈએ તો કે ક્રિયાપદમાં થતો હવે જો એ સોંગ ને બરાબર ધ્યાન રાખો જો વાક્યની શરૂઆત એ સોંગ થી કરતો હો તો મારે કયું ક્રિયાપદ મૂકવાનું હોય સાદા વર્તમાન કાળમાં ઇઝ ક્રિયાપદ નું ત્રીજું સંગ તો આપણે જો બીજું ક્રિયાપદ થતો ફેરફાર એટલે કે જો હું વાક્ય હીથી શરૂ કરું છું તો સિંગ્સ અને જો એ વાક્ય એ સોંગ થી કરું છું બરાબર ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે જો હું એ વાક્ય એ સોંગ થી કરું છું તો ઈ સંગ છે તો જ્યારે વાક્યની શરૂઆત હું ઈ થી કરું છું જોજો અહીંયા હું ઉદાહરણ કરીને સમજાવું છું જ્યારે હું વાક્યની શરૂઆત ઈ થી કરું છું ત્યારે સિંગ્સ છે જો જ્યારે હું વાક્યની શરૂઆત ઈ થી કરું છું ત્યારે એ સિંગ્સ છે અને જ્યારે હું વાક્યની શરૂઆત એ સોંગથી કરું છું જ્યારે હું વાક્યની શરૂઆત એ સોંગથી કરું છું ત્યારે વાક્ય કેવું બની જાય છે ઇઝ સંગ સિંગ સેમ સંગ તો જ્યારે વાક્યની શરૂઆત હીથી કરું છું તો સિંગ્સ છે અને જ્યારે હું વાક્યની શરૂઆત એ સોંગથી કરું છું ત્યારે વાક્ય ઇઝ સંગ બની ગયું અને જ્યારે એ ઇઝ સંગ બની ગયું એનો અર્થ એવો થયો કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં પ્રત્યેક કાળ મુજબ શેમાં ફેરફાર થાય છે ક્રિયાપદમાં થાય છે જ્યારે હું હીની મદદથી સિંગ્સ લખું છું એટલે કે હી સિંગ્સ એ સોંગ કરું છું તો પેસિવ વો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ છે અને જ્યારે હું એ સોંગ ની મદદથી ઈ સંગ કરું છું ત્યારે સાદો વર્તમાન કાળ હી પેસિવ વોઇસ થઈ ગયો એટલે અહીંયા જો હવે આ તથ્ય તમને સમજાઈ જશે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં પ્રત્યેક તાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવામાં આવે છે તો જો સાદો વર્તમાન કાળ તમારે નીચે મેં લખ્યું છે સાદો વર્તમાન કાળ અને પછી લખ્યું છે એક્ટિવ વોઇસ તો સાદો વર્તમાન કાળ જ્યારે મેં એક્ટિવ
एक्टिव वॉइस लख्यू छे त्यारे बराबर जो क्रियापद नु मूल रूप अथवा तो एस के ईएस वाळो होय अने पैसिव वॉइस पर जो त्यारे एनी सर प्लस वी थी लखी ना फेर फर छे એટલે હવે આપણે ચેન્જ ધ વોઇસ કેવી રીતે બને છે ઈ આપણે સૌપ્રથમ જોયું છે વાક્ય સેમ રાખ્યા આપણે He sings a song. He sings a song. पहला पॉइंट बराबर की अंदर जब कोई पण वाक्य मारी पास आवे त्यारे वाक्य एक्टिव छे के पैसिव छे ई मने खबर केम पड़से અહીંયા ક્રિયાપદની રચના ઉપર ધ્યાન જોઈશું જ્યારે જ્યારે વાક્યમાં એની સાર પ્લસ વી થ્રી હોય વાક્ય પેસિવ હોય અને જ્યારે જ્યારે વાક્યમાં ક્રિયાપદનો મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ હોય તો એ વાક્ય એક્ટિવ વોઇસ છે એટલે આપણે ખ્યાલ આવી ગયો કે આ જે વાક્ય છે એ એક્ટિવ વોઇસ છે અને મને એમ કહેવામાં આવે છે કે ચેન્જ ધ વોઇસ મને એમ કહેવામાં આવે ચેન્જ ધ વોઇસ ત્યારે મારી પાસે જ્યારે પહેલું એક વાક્ય આવે છે ત્યારે સૌપ્રથમ હું કાળ જાણીશ કાળ કોની મદદથી જાણીશ તો એ સીન્સ ક્રિયાપદની મદદથી આ બધું ડિટેલમાં તમને નેક્સ્ટ વિડિયોમાં કરાવીશ અત્યારે સમજી હું કાળ કોની મદદથી જાણીશ સીન્સની મદદથી જાણીશ તો સીન્સ ઉપરથી મને ખબર પડે છે કે કાળ કયો છે પછી હું કરતા ક્રિયાપદને કર્મમાં વિભાજીત આની અંદર ઈ જે છે એને હું કરતા કહીશ જેમ કે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબ સિંગ્સ જે છે એને હું ક્રિયાપદ કહીશ ક્રિયાપદ કહીશ જેમ કે એ ક્રિયા કરે છે અને એ સોંગ જે છે એને હું જો આ બરાબર ધ્યાન રાખો વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત કરો વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર વિભાજિત કરવામાં આવે છે તો જ્યારે ઈથી શબ્દ વાક્ય હું બનાવું છું ત્યારે એ કર્તરી રચના એક્ટિવ વોઇસ બને છે અને એ સોમથી જ્યારે વાક્યની શરૂઆત કરતો હું બનાવું છું ત્યારે મને કર્મની રચના પેસિવ વોઇસ અહીંયા સિંગ્સ છે વાક્યનો કાળ સાદો વર્તમાન કાળ છે કે ક્રિયાપદનો મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળો એ જે છે સાદો વર્તમાન તે ગીત ગાય છે હું સિંગ્સ એ સોંગ અહીંયા હું તે પ્રશ્ન પૂછ્યો જવાબમાં હી મળ્યું એટલા માટે હી કરતા છે વોટ ડઝ હી સિંગ વોટ તે પ્રશ્ન પૂછ્યો અને જવાબમાં મને એ સોંગ જવાબ મળ્યો તો એ કર્મ હવે જો આપણે વ્યાખ્યા ઉપર કરતા થી શરૂ થયું એટલે મેં કહી દીધું આ એક્ટિવ વોઇસ એ વી કરીને લખ્યું છે જોજો મિત્રો મેં શું કરીને લખ્યું છે તાર મેં કરીને બતાવું છું એ વી હું જ્યારે એ પીવી માં રૂપાંતર કરું છું એટલે મારે કોની મદદથી વાક્યની શરૂઆત કરવાની છે બોલો મારી સાથે કર્મની મદદથી તો પહેલો પોઈન્ટ કર્તા અને કર્મમાં કર્મના સ્થાનમાં થતો ફેરફાર એટલે હું આ જે કર્મ છે એને હું કર્તા સ્થાને લાવું છું ફરીવાર કર્મ છે એને હું કર્તા સ્થાને લાવું છું એટલે ઈ બની જાય છે એ સો એ સો બરાબર કર્મ હું કોના સ્થાને લાવ્યો કર્તા સ્થાને હવે જો મારે બીજો ફેરફાર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ હોય બરાબર જોજો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસ હોય ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે એસ વાળું એ તો છે જ તો પેસિવ વોઇસમાં શું હોય મારી સાથે બોલો એમ ઇઝ આર પ્લસ વી થ્રી વી થ્રી એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ સિંગ સેંગ સંગ રાઇટ રોટ રિટન રિટન ત્રીજું તો એ સોંગ પણ એ સોંગ સાથે એમ નહીં આવે એ સોંગ સાથે આર નહીં આવે ઇઝ આવશે એટલે એ સોંગ ઇઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ સ
A song is sung. હવે વિધ્યુ શું તમારી પાસે? He. પણ અહીંયા આપણે જોયું I am. A song is sung by him. એ રચના તમારી જે થઈ ગઈ એ પેસિવ વોઇસ થઈ ગઈ. કેવી રીતે થઈ એ હવે હું તમને સમજાવીશ. જે હું સમજાવી દઉં છું તમને લોકોને એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતે આ રચના વાસ્તવમાં બની છે. હવે તમારી સામે આવ્યું હિ સિંગ્સ એ સોંગ. એ તમારી સામે વાક્ય છે. જો તમે એમાં હી જે છે એને કરતા કે સ્વર, સિંગ્સ જે છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ અને એ સોંગ જે છે એને આપણે કર્મ કહીએ છીએ. સૌપ્રથમ વાક્યની શરૂઆત કર્મથી થાય છે. કોની મદદથી થશે? મારી સાથે બોલો. વાક્યની શરૂઆત કર્મથી થાય છે એટલે કોની મદદથી થશે? એ સોંગ. પછી સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ ક્રિયાપદનો મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળા રૂપનું એની જાત પ્લસ વી થ્રી એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર એટલે અહીંયા હું સિંગ્સ નું રૂપાંતર ઈ સંગ. પછી હી નું હું અહીંયા બાય હી બનાવ્યું. અહીંયા આય હોય તો બાય મી થઈ જાય, વી હોય તો બાય અસ થઈ જાય, યુ હોય તો બાય યુ થઈ જાય, હી હોય તો બાય હિમ થઈ જાય, શી હોય તો બાય હર થઈ જાય, ઈટ હોય તો બાય ઈટ થઈ જાય, તે હોય તો બાય થેમ થઈ જાય. આમ કરવાથી એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ માં રૂપાંતર બને છે. પણ કેટલી મેટર ને ધ્યાનમાં રાખી, પહેલું કર્તા અને કર્મના સ્થાનમાં ફેરફાર, બીજા નંબરે ક્રિયાપદમાં તો ફેરફાર. કોણ તે પ્રશ્ન પૂછતા જવાબમાં કર્તા મળે, શુદ્ધિ પ્રશ્ન પૂછતા જવાબમાં કર્મ મળે. વાક્યની શરૂઆત કરતાથી એટલે એક્ટિવ વોઇસ, વાક્યની શરૂઆત કર્મથી એટલે પેસિવ. અને પછી આપણે ડિટેલમાં કઈ રીતે ચેન્જ કરાય એ હું તમને શીખવાડીશ. આ ચેપ્ટર માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ ચેન્જ કરતા આપણે શીખશું. થેન્ક યુ વેરી મચ.